ઘરેથી નીકળી ગયેલી અસ્થિર મગજની કિશોરીનું પરિવાર સાથે મિલન કરાવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ. 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ ગુજરાત રાજ્યના 24/7 મહિલાઓની મદદ માટે કાર્યરત છે. અંજાર તાલુકાના એક ગામમાંથી નામ અને સ્થળ બદલાવેલ છે. 181 મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલો અને જણાવ્યું કે એક કિશોરીવાળી વિસ્તારમાં આમ તેમ ભટકે છે. 181 મહિલા હેલ્પલાઇન ટીમને કોલ આવતાની સાથે જ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને કાઉન્સેલિંગ કરતાં પીડિતા બહેનને અલગ અલગ વાત કરી રહ્યા હતા. પીડિતાબેનની વાત પરથી એવું જણાઈ રહ્યું હતું કે પીડિતાબેન માનસિક બીમાર હોય અને પીડિતાબેનને ઘરેથી ક્યારે નીકળ્યા તે પણ ચોક્કસ સમય જણાવી રહ્યા ન હતા. પીડિતાની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં આપેલ, પરંતુ પોલીસ સ્ટેશનમાં પીડિતાની કોઈ ગુમ નોંધ કે અન્ય કોઈ બાબતે પીડિતોના પરિવાર તરફથી પોલીસ સ્ટેશનમાં આવેલ ન હતા. પીડિતા બહેને વારંવાર પોતાના ગામના વિસ્તારનું નામ જણાવી રહ્યા હોવાથી 181 ટીમ પીડિતાને લઈને પીડિતાના જણાવેલ ગામ વિસ્તારમાં લઈ જઈ લોકોને પૂછતાછ કરતાં પીડિતાનું ઘર મળી ગયેલ હતું અને 181ની ટીમે પીડિતાની માતા પિતા સાથે વાતચીત કરતાં પીડિતાના માતા પિતાએ જણાવ્યું કે અમારી દીકરી બાળપણથી જ માનસિક અસ્થિર મગજની છે. સારવાર પણ અમોએ કરાવેલ, પરંતુ દીકરીને સારું થયું નથી. પીડિતાબેન આજે વહેલી સવારથી જ ઘરના લોકોથી છુપાઈ અને ઘરેથી નીકળી ગયા હતા. માતાએ માનતા લીધેલ કે અમારી દીકરી ઘરે નહીં આવે ત્યાં સુધી હું અન્ન જળ ત્યાગ કરીશ. પીડિતાને સહી સલામત જોતા પીડિતાના પરિવારે હાશકારો લીધો હતો. પીડિતાને સહી સલામત ઘરે પહોંચાડા પીડિતાના પરિવારે 181 ટીમનો આભાર માન્યો હતો. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા.